સદ્ગુરુ તો મેં તમને એમ કહેતા સાંભળ્યા છે કે આપણું સિત્તેર ટકા શરીર પાણીનું બનેલું છે અને જો આપણે ઉર્જા સભર પાણી પી લઈએ તો સાચે જ આપણે શરીર અને દિમાગ પર પ્રભુત્વ ધરાવી શકીએ છીએ શું આપણે જે હવા અને ખોરાક લઈએ છીએ તેના સંદર્ભમાં એ સાચું છે કારણ કે શહેરમાં અમારે પ્રદૂષિત હવામાં અને અમારી કંપનીઓના એર કન્ડિશન રૂમોમાં રહેવું પડે છે તો શું તમે ભૂત શુદ્ધિ પ્રક્રિયા વિશે વિસ્તૃત સમજૂતી આપશો જો તમે તમારી કંપનીને એમ કહો કે હું એર કન્ડિશનર વિના જ કામ કરવા માટે રાજી છું તો હું ખૂબ ખુશ થઈ જશે તેનાથી તમને ઘણા પૈસા બચી જશે શું એવું નથી અને તમારા માટે ઘણી બધી રીતે તે સારું રહેશે પણ પણ હવે શહેરની સ્થિતિ એવી રહી નથી કે જ્યાં હવે તમે ઘરની બારી ખોલો તો પવન નહીં આવે ધુમાડો આવશે દુર્ગંધ આવશે ધૂળ આવશે તો આ બધું સારું અને અનુકૂળ છે તો તમારે અહીંયા ચોવીસ કલાક બેસવાની જરૂર નથી ફક્ત કામના સમય પૂરતું તમે બેસી શકો છો તમે ઈચ્છો અને શક્ય હોય ત્યારે ચાલવા જઈ શકો છો એમ પણ શરીરનું ટકા ભાગ પાણી છે બાર ટકા માટી છે ફક્ત છ ટકા હવા છે તે છ ટકા હવામાં હવા હંમેશા શ્વાસમાં નથી હોતી અહીં જે છ ટકા હવા છે તેમાંથી એક ટકા કરતાં પણ ઓછી હવા તમે શ્વાસમાં લઈ રહ્યા છો બાકીની બસ અહીં હાજર છે કેટલાક લોકો માટે તે મગજમાં કેન્દ્રિત છે પણ એમ જોવા જાઓ તો શરીરના દરેક કોષમાં હવા છે તો જ્યારે તમે શરીરમાં હવાની વાત કરો ત્યારે તે કેવળ શ્વાસ જ નથી શરીરના પ્રત્યેક કોષમાં છ ટકા વાવાયું છે બસ મગજમાં ભરાઈ ગયેલી હવાને થોડી દૂર કરો તે સારું રહેશે તે ફેફસામાં હૃદયમાં સ્નાયુઓમાં હોય તો તે સારું છે જો ઓક્સિજન હોય તો તે બહેતર રીતે કામ કરે તમે જાણો છો શું તમે આ જાણો છો જો પૂરતો ઓક્સિજન ન મળે તો સ્નાયુઓ અક્કળ થઈ જાય છે કારણ કે તેને હવાની જરૂરત પડે છે તે સિવાય તે કામ કરશે નહીં તો પાણીનું પ્રમાણ બોતેર ટકા છે આથી પાણીની સૌથી વધારે કાળજી લેવી જોઈએ કારણ કે શરીરમાં તેનું પ્રમાણ બોતેર ટકા છે જો તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો ધારો કે એમ માનો કે તમે ફિઝિક્સની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તેમાં પાણી પૃથ્વી વગેરેનો સમાવેશ થાય છે પરંતુ એક પાણીના વિષયના બોતેર માર્ક્સ છે તો સ્વાભાવિક રીતે જ તમે પાણી વિશે વધુ સમય વાંચશો છે કે નહીં પાણીનો અભ્યાસ હા કે ના હવા કેવળ છ ટકા જ છે કદાચ તમે અભ્યાસ નહીં કરો કારણ કે તમને ચોરાણું માર્ક્સ ચાલશે પાણીનો અભ્યાસ કરવો જ પડશે કારણ કે તે બોતેર ટકા છે પાણી વિશે તમારે અત્યંત કાળજી રાખવી પડશે કારણ કે તે બોતેર ટકા છે અને તે અસાધારણ સ્મરણ શક્તિ ધરાવે છે જો હું આ પાણીને ખોલું ખોલ્યા વિના પણ હું જો હું આ પાણીને કશું કહું તો તેને યાદ રહે છે આ દિશામાં ઘણા બધા પ્રયોગો થઈ ચૂક્યા છે તો જો તમે આ પાણી થી પંપિંગ દ્વારા તેને તમારા ઘરે પહોંચાડો છો ધારો કે તે પચાસ વળાંકોમાંથી પસાર થાય છે બળપૂર્વક ચોક્કસ બળ સાથે તેનું પમ્પિંગ કરવામાં આવે છે જે જરૂરી છે અને તમે અપાર્ટમેન્ટના બારમાં માળે રહો છો તો વધુ બળથી તેને ઉપર ચડાવવામાં આવે છે હવે તેઓ કહે છે કે જો તે પાણી પચાસ વળાંકોમાંથી પસાર થયું હોય તો આશરે સાહીઠ ટકા પાણી ઝેરી થઈ ગયું છે જો તે નળમાં આવે તેની સાથે જ જો તમે તરત જ તેને પી લો તો તે તમારી સિસ્ટમમાં ઝેરનું કામ કરશે જો તમે તેને લઈને થોડી વાર સુધી પકડી રાખો તો તે ફરીથી પહેલાં હતું તે સ્થિતિમાં આવી જશે કારણ કે ઝેર થવાની ક્રિયા રાસાયણિક નથી તે અણુ સંબંધિત છે અણુમાં પરિવર્તન થઈ રહ્યા છે રાસાયણિક ફેરફારો નથી થઈ રહ્યા આથી જ પરંપરા પ્રમાણે તમારા દાદીમાં હંમેશા તમને કહેતા હંમેશા તમારે પાણીને

અને તમારે કદી પણ પાણી ઘરમાં આવતાની સાથે પીવું ન જોઈએ તમે એને મૂકી રાખો તેણે એકઠું કરેલું બકવાસ દૂર કરીને તેને પહેલાં જેવી સ્થિતિમાં આવવા માટે પૂરતો સમય આપો જેથી જ્યારે તમે તેને પીઓ ત્યારે તે તમારા માટે યોગ્ય બને પાણીની તમારે કાળજી લેવી જોઈએ કારણ કે તે બોતેર ટકા છે તે ફર્સ્ટ ક્લાસ છે તમે જાણો છો પાસિંગ માર્ક કરતાં વધુ ત્યાર પછી બીજી વસ્તુ છે ભોજન કારણ કે તે પૃથ્વી છે બાર ટકા સારા એવા પ્રમાણમાં છે ખરું ને તો કેવી રીતે ભોજન તમારામાં પ્રવેશ છે તે કોના હાથો દ્વારા તમારા સુધી પહોંચે છે તમે કેવી રીતે ખાઓ છો તમે કેવી રીતે તેની સાથે જોડાઓ છો આ બધી બાબતો મહત્વની છે તેના પછી આવે છે હવા છ ટકા અને તે છ ટકામાંથી ફક્ત એક ટકા કે તેનાથી પણ ઓછી હવા તમે શ્વાસમાં લો છો બાકીની હવા અન્ય ઘણી રીતે આકાર લે છે અને ખાસ કરીને જો તમારે સંતાનો હોય તો એ જરૂરી છે મહિનામાં ઓછામાં ઓછું એક વખત તેમને બહાર કોઈ જગ્યાએ લઈ જાઓ વાહિયાત સિનેમામાં નહીં જ્યાં ફરી વખત દરેક વ્યક્તિની બકવાસ શ્વાસમાં ભરાશે હવા પ્રભાવિત થાય છે અવાજ કે ધ્વનિથી અને ઈરાદાઓ લાગણીઓ તથા પડદા પર બતાવાઈ રહેલો તમામ ગંદવાળ અને માનવ દિમાગમાં ચાલી રહેલો તમામ કચરો જેમ કે હિંસાનો સેક્સનો લાલસાનો વગેરે વગેરે તે હોલમાં રહેલી મર્યાદિત થવાને ઘણી જબરજસ્ત રીતે અસર પહોંચાડી રહ્યો છે આથી તેમને થિયેટર લઈ જવાને બદલે તેમને નદી પર લઈ જાઓ તેમને તરતા શીખવો પર્વત ચડતા શીખવો પર્વત ક્યાં છે સદગુરુ હિમાલય તો કેટલો બધો દૂર છે એક નાની ટેકરી પણ તમારા બાળક માટે પર્વત જ છે હા એક નાનો ખડક બસ જાઓ ચડો અને ખડક પર બેસો બાળકો તેનો અઢળક આનંદ ઉઠાવશે તેઓ તંદુરસ્ત થશે તમે તંદુરસ્ત થશો અને સૌથી મહત્વપૂર્ણ તમારું શરીર અને દિમાગ અલગ રીતે કામ કરશે અને એ છે કે તમે સૌ સર્જકના સંપર્કમાં જે સૌથી મહત્વની બાબત છે તમારું પોતાનું બનાવેલું વાહિયાત પણ નહીં હા તે આરામદાયક છે પણ તે સર્વસ્વ નથી આમ રેસ્ટોરન્ટમાં જવાને બદલે સિનેમામાં જવાને બદલે તેવા બીજા કોઈ પણ સ્થળે જવાને બદલે ઓછામાં ઓછું મહિનામાં એક વખત એનો ખર્ચો વધારે નહીં થાય કશો જ ખર્ચ થતો નથી તમે તમારું ભોજન તમારા દાળ ભાત લઈને જાઓ અને ત્યાં જમો તમે એમ પણ જમવાના છો તમારે તેની પાછળ પૈસા ખર્ચવાની જરૂર નથી તેથી વિશેષ તમે બસ અને કાર પાછળ નાણાં ન ખર્ચવા ઈચ્છતા હો તો સાયકલ લઈને જાઓ માત્ર ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર જાઓ હૈદરાબાદની બહાર કોઈ પથ્થર પર બેસો ત્યાં સમય પસાર કરો સૂર્યનો તાપ લો એ ઘણું જરૂરી છે કે તમે થોડું સૂર્ય હવા સારું પાણી મેળવીને પરત ફરો તમે ભૂત શુદ્ધિ પ્રાકૃતિક રીતે કરી રહ્યા છો તે ભૂત શુદ્ધિનો મૂળભૂત પ્રકાર નથી પરંતુ તમે થોડી ભૂત શુદ્ધિ કરી રહ્યા છો બસ હું આ જ કહી રહ્યો હતો જો તમે ખોરાક પાણીની કાળજી રાખો હવાની કાળજી રાખવી તે હંમેશા તમારા હાથમાં નથી હોતી કારણ કે તમે શહેરમાં રહો છો પરંતુ પાણી અને ખોરાકની કાળજી તમે રાખી શકો છો અને તમારી અંદર કેવા પ્રકારની અગ્નિ બળે છે તેની પણ તમે કાળજી રાખી શકો છો સૂર્યપ્રકાશ હજુ અશુદ્ધ નથી થયો ખરું ને રોજ થોડો સૂર્યપ્રકાશ મેળવો પ્લીઝ તમારા શરીર ઉપર તડકો રોજ મેળવો કારણ કે સૂર્યપ્રકાશ હજી પણ શુદ્ધ છે ખરું ને સદભાગ્ય કોઈ તેને દૂષિત કરી શકતું નથી અને તમારી અંદર કેવા પ્રકારનો અગ્નિ બળે છે શું તે લાલચની અગ્નિ છે શું તે નફરતની અગ્નિ છે મન દુઃખની અગ્નિ છે ક્રોધની અગ્નિ છે પ્રેમની અગ્નિ છે કરુણાની અગ્નિ છે તમારી અંદર કેવા પ્રકારનો અગ્નિ બળે છે જો તમે તેનું ધ્યાન રાખશો તો તમારા શારીરિક અને માનસિક કલ્યાણ અંગે ચિંતા નહીં કરવી પડે તેની સંભાળ આપ મેળે લેવાઈ જશે